Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan. હવે આજે આપણે કીટકો જે જીવાત કહેવાય છે એમાં મનુષ્ય ઉપર કેટલું પ્રભુત્વ છે અથવા તો એને કેવી રીતે રાજ્ય કરે છે એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પહેલાં તો આપણે સમજવું પડે કે કીટકનું સ્થાન આ પ્રાણી જગતમાં ક્યાં છે. સો ધ પ્લેસમેન્ટ ઓફ ધી ઇન્સેક્ટ ઇન એનિમલ કિંગડમ વેર ઇટ ઇઝ. સો ઇફ યુ લુક ધી ક્લાસિફિકેશન, તો એનિમલ કિંગડમ જે છે, પહેલાં આપણે જોયું કે પ્લાન્ટ કિંગડમ અને એનિમલ કિંગડમ બે કિંગડમ ગણાય છે. એમાં એનિમલ કિંગડમની અંદર એ ફરી એના ફાટા પડે છે, જેમાં પહેલો જે સબ કિંગડમ જે કહેવાય છે એ પ્રોટોજુઆ આવે છે. અને એ પ્રોટોજુઆની અંદર અમીબા, યુગલીના, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ એ બધા એનિમલ્સ આવે છે અને એની ઘણી બધી જાતિ અને પ્રજાતિઓ આવેલી છે. તો એ એક નાનું કિંગડમ, સબ કિંગડમ ગણાય છે. એવી જ રીતે બીજી આપણે જો વાત કરીએ તો એક બીજો કિંગડમ એ સબ ડિવિઝન છે મેટાજુઆ. અને આ મેટાજુઆની અંદર જે પેરાજુઆ એક ફાઇલમ આવે છે અને એ ફાઇલમની અંદર સ્પોન્જ પ્રકારના એનિમલ આવતા હોય છે અને એની લગભગ 10,000 ઉપરાંતની સ્પીસીસ એટલે પ્રજાતિઓ આપણને જોવા મળે છે. અને જો તમે એની ટકાવારી જુઓ તો એ ટકાવારીમાં ફક્ત 0.7% જેટલું એનું સંખ્યા ગણવામાં આવે છે. અને તમે આ ચિત્રો જોઈ શકો છો અને મોટાભાગના એ દરિયાની અંદર રહેતા હોય છે અને એ પેરાજુઆ કહેવામાં આવે છે. અને ત્યાર પછી એ યુ મેટાજુઆ એ સબ ડિવિઝન બીજું થાય છે. અને આ બીજા સબ ડિવિઝનની અંદર આપણે જો વાત કરીએ તો એ યુ મેટાજુઆ એ લગભગ આ તમે જોશો એમાં કુલે 9 ફાઇલમ, જેને વર્ગ કહેવામાં આવે છે, ફાઇલમ એની અંદર વિભાજિત થયેલા હોય છે. તો દેટ મીન્સ કે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ ધ 9 ટોટલ ફાઇલમ. અને આ બધા ફાઇલમની અંદર આપણે જે આજે વાત ચર્ચા કરવાના છે એને એ જે ઇન્સેક્ટ, જે જીવાત અથવા કીટક જે કહીએ છીએ એ કીટકનું જે સમાવેશ જે છે એ આ 9 નંબર જે તમે જુઓ છો, 9 નંબર એટલે આર્થોપોડાની અંદર ફાઇલમની અંદર સમાવેશ કરેલું છે. એટલે આમ આપણે જોઈએ તો કીટકનું મોટેભાગે એ આપણે આર્થોપોડા ફાઇલમની અંદર સમાવેશ કરેલું છે. હવે પહેલાં મૂળ સમજીએ કે આર્થોપોડા જે ફાઇલમની આપણે વાત કરી હમણાં અને એની તમે સંખ્યાબળ જોશો તો ટોટલ લગભગ 11.8 લાખ સ્પીસીસ એટલે જાતિઓ એની જોવા મળે છે. આર્થોપોડા એ એક આખું લેટિન વર્ડ છે અને એ લેટિન વર્ડ તમે વિભાજિત કરશો તો આર્થોસ અને પોડાસ એમ બે શબ્દ થાય છે. આર્થોસ એટલે જોઇન્ટેડ, એટલે એના ટુકડા થયેલા બધા જે શરીર છે એ ખંડની અંદર વેચાયેલું છે અને એને પગ આવેલા છે. પોડાસ એટલે પગ, એટલે એનું નામ આટલું આર્થોપોડા પડ્યું છે. અને જેમાં તમે જોશો કે કયા કયા એનિમલ્સનો સમાવેશ થાય છે અને એમાં પેરીપટસ છે, મિલીપેડ બી આવે છે, સેન્ટીપેડ, ક્રેબ, આ બધે જે એનિમલ્સ જે છે એનું સમાવેશ કરેલો છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે જે આખી એનિમલની કુલ પશુઓની જે સંખ્યા જેમાં આપણે પણ અંદર આવીએ એની અંદર જો આપણે સંખ્યા અને ટકાવારીનો પ્રમાણ જોઈએ તો 81% જેટલા જે છે સ્પીસીસ, જાતિ જેને કહેવાય છે, એ ફક્ત આર્થોપોડાની જ સમાવેશ કરે. બાકીના જે એનિમલ પ્રાણીઓ જે છે એ ફક્ત 20-20% જ છે. એટલે આમ જોશો તો સંખ્યાની દ્રષ્ટિએ આની આર્થોપોડા જે છે એનિમલ્સ એ ઘણા મોટા સંખ્યામાં પ્રમાણમાં કહેવાય અને એ ઘણા મોટા સંખ્યાને લીધર એ ઘણી બધી મુશ્કેલીઓ આપણને પણ પેદા કરતી હોય છે. હવે એના મુખ્ય આપણે કેરેક્ટર જેને કહેવાય, કઈ સંરચના છે, તો હમણાં આપણે જોયું કે આર્થોપોડાનું પ્રાણી જે છે એની સેગમેન્ટેડ બોડી એટલે આખું શરીર એના 3 વિભાગની અંદર અથવા તો વધારે વિભાગની અંદર વહેંચાયેલું હોય છે. એમાં કીટક પણ આખું શરીર 3 વિભાગની અંદર વહેંચાયેલું હોય. બીજું મુખ્ય એનું જે રચના કહેવામાં આવે છે કાઇટિન. કાઇટિન શબ્દ તમે સાંભળ્યો છે, એના બાહ્યાવરણ ઉપર કાઇટિન આવેલું છે કે જેથી કરીને એ સશક્ત અથવા તો શક્તિ એને પૂરી પાડે છે. ત્યાર પછી આ જે કીટક આ જે છે આર્થોપોડા
એ કાયંત્રણ કરે છે પોતાનો વિકાસ થવા માટે, એટલે અલગ અલગ પ્રકારના હોય છે. અને બીજો અગત્યનો જેનો જે કેરેક્ટર કહેવામાં આવે છે એને બાયોલેટ્રી સિમેટ્રિકલ બોડી કહેવાય છે, એટલે દરેક અંગ એની પેરની અંદર આવેલા હોય છે. અને ત્રીજો અને અગત્યનો મુદ્દો એ છે કે એને હિમોસાઇલ એટલે ગુવા હોય છે કે જેની અંદર લોહી એનું વહેતું હોય છે. આપણાની અંદર લોહી નસમાં વહે છે, જ્યારે આ આર્થોપોડાની અંદર ગુહાની અંદર લોહી છૂટું વહેતું હોય છે. અને હૃદય પણ આવેલા હોય છે, વાલ પણ આવેલા હોય છે, અને જે મગજ આપણે કહીએ છીએ બ્રેઇન જેને કહેવાય છે, અને આખી જે જ્ઞાનતંતુની રચના છે એ બી ઘણી કોમ્પ્લેક્ટેડ હોય છે. અને એમાં મસલ્સ જે સ્નાયુઓ છે એ સ્નાયુ બી ખેંચાયેલા અને નાના પ્રકારના હોય છે. આમ જોવા જઈએ તો ફાયલમ આર્થોપોડાના મુખ્ય ત્રણ ગુણધર્મ જે છે એમાં ખંડીય શરીર રચના અને કાયાંતરણ થી એનો વિકાસ થાય છે, એ બે એના અગત્યના કેરેક્ટર આપણે કહી શકીશું. હવે આપણે ટૂંકમાં બીજા મુદ્દા ઉપર આવીએ કે સંખ્યાબળની દ્રષ્ટિએ જે આપણે વાત કરીએ છીએ એની અંદર 81.32% જેટલા જે એનિમલ્સ જે છે ફક્ત આ જ ફાઇલમની અંદર આવેલા હોય છે, જ્યારે આ ફાઇલમની અંદર બીજા જે કંઈ આવેલા છે એની સંખ્યા નહિવત માત્રામાં કહીએ તો પણ ચાલે, એટલે બહુ ઓછી સંખ્યાની અંદર આવેલા હોય છે. અને આ જે ગ્રાફ મૂકેલો છે એમાં તમને જે રેડ કલર દેખાય છે એ લાલ કલરનું, એ એટલી સંખ્યાની અંદર ટોટલ એનિમલ જે પ્રાણીઓ છે આખા વિશ્વમાં એમાં આટલું જે એ ફક્ત એક જ આર્થોપોડા ફાઇલમની અંદર સમાવેશ કરેલો છે. એટલે સંખ્યાની દ્રષ્ટિએ, જાતિની દ્રષ્ટિએ એ ખૂબ જ મોટી માત્રામાં આપણે ગણી શકીએ છીએ. આ ફાઇલમ આર્થોપોડા જે છે એ બીજા ઘણા બધા ક્લાસની અંદર 7-8 ક્લાસની અંદર વહેંચાયેલા હોય છે. અને એ ક્લાસની અંદર જે આપણે જોઈએ તો નામ બધા અલગ અલગ છે, પણ એમાં આપણે જવાનું નહીં હોય ને. આપણો વિષય જે છે આજે આ ક્લાસ ઇન્સેક્ટા ઉપર આવેલું છે, અને ક્લાસ ઇન્સેક્ટા એટલે કીટક જે હમણાં વાત કરી છે ને, કીટક એ કીટક એ એક્ઝાપોડા એટલે 6 પગવાળું પ્રાણી કહીએ તો પણ ચાલે. અને એના ઘણા બધા ઉદાહરણ તરીકે અહીંયા ચિત્રો પણ આપેલા છે. અને સંખ્યાની અંદર હમણાં વાત કરીએ પ્રમાણે એની 10 લાખ પ્રજાતિ 10-10.5 લાખથી ઉપર એની સંખ્યા અથવા જાતિઓની સંખ્યા ગણાય છે. અને એનિમલ કિંગડમ એટલે પ્રાણી સમુદાયની અંદર એનો ભાગ 72% છે, જ્યારે ફાઇલમ આર્થોપોડા છે એમાં જે કીટક જે છે એમાં 88% ફાળો એનો ગણાય છે. એટલે આ બધાની અંદર આર્થોપોડા જે ક્લાસ છે એ આર્થોપોડા ક્લાસની અંદર આ કીટક એ મોટામાં મોટી સંખ્યા ધરાવે છે. અને એ મોટામાં મોટી સંખ્યા ધરાવતો હોવાને એના ઘણા બધા કારણો છે. એ ઘણા બધા કારણોને લીધે એ માણસ જાત ઉપર એક શત્રુ તરીકે જઈને બેઠો છે. અને તમે જોશો કે કોઈ પણ પાક તમે ઉછેરો અથવા ખેતી કરો તો એમાં જીવાત કે જે કીટક કહેવામાં આવે છે એ કીટક ખૂબ જ નુકસાન કરતું હોય છે. અને એના માટે ખેડૂતો ઘણી બધી દવા પણ વાપરતા હોય છે અને તેમ છતાં પણ એ નિયંત્રણ કરી શકતા નથી સરવાળે. હવે આગળ આપણે થોડી વાત કરીએ તો જે ફાઇલમ આર્થોપોડાના જે આપણે વાત કરી હતી એમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આવેલા છે, ફક્ત આપણે તમારે ચિત્ર જ જોવાના છે. બહુ અગત્યનું આપણે એની ચર્ચા પાછળ કરીશું. હવે એરેકનીડા જેને આપણે સ્કોર્પિયન વીછી કહીએ છીએ એ વીછી પણ આ એક ફાઇલમ આર્થોપોડામાં આવે છે. અને સ્પાઈડર જેને આપણે કરોળિયો કહીએ છીએ એ પણ આની અંદર આવે છે. એટલે ટૂંકમાં આ બધા જે એરેકનીડા જે વર્ગના જે છે એ બધાને 4 જોડી પગ આવેલા હોય છે. કીટક જે છે વાત કરવાના છે એમાં 3 જોડી પગ હોય છે, એટલે કુલ 6 પગ હોય છે, જ્યારે આ બધા પ્રાણીઓને 8 પગ હોય છે. અને એને લીધે એ લોકો ખૂબ કરતા હોય છે. એટલે મૂળ હવે ક્લાસ ઇન્સેક્ટા, એક્ઝાપોડા, એક્ઝા એટલે 6, એટલે 6 પગવાળા પ્રાણીઓ એને આપણે કીટક તરીકે ઓળખીશું. અને એ કીટક જે આખું છે એ પાછું સબ ક્લાસ જે છે ટેરીગોટા ને એ ટેરીગોટા. હવે આપણે જે બીજી રીતે વાત કરીએ તો અમુક કીટકો પાંખો ધરાવે છે, અમુક કીટકો પાંખો ધરાવતા નથી, એના આધારે એનું વર્ગીકરણ ફરી કરવામાં આવેલું છે. એમાં પાંખ વગરના જે કીટકો કહીએ છીએ એ કીટકોમાં 4 ઓર્ડર જે આપેલા છે એ છે, જ્યારે બાકીના બધા જે ઓર્ડર્સ જે છે સમુદાય આખા જે વર્ગ કહેવામાં આવે છે એ ઓર્ડર 25 ઉપર છે. એટલે કુલ ટોટલ 29 ઓર્ડર આ ક્લાસ ઇન્સેક્ટાની અંદર સમાવેશ કરેલો છે. એટલે મૂળ મુદ્દાની વાત એ થઈ કે કીટક જે છે પાંખવાળા પણ હોય અને પાંખો વગરના પણ હોય છે. અને મોટેભાગે આપણને જે દિવસ અને રાતે જે આપણને દેખાય છે કીટક એ મોટેભાગે પાંખો ધરાવતા હોય છે. એટલે એની આપણે વાત કરીશું. હવે પહેલાં હમણાં સામાન્ય આપણે ચર્ચા કરી કે આ કીટક જે છે એ કીટક આપણે કોને કહીશું, એના ગુણધર્મો અથવા એના કેરેક્ટર કયા છે. એ કેરેક્ટરના આધારે તમે જોશો
તો આ કીટકનું શરીર ત્રણ ભાગની અંદર વેચાયેલું હોય છે. જે તમને સામે તમને દેખાય છે એ આખું ગ્રાસ ઉપર એટલે તીતી ઘોડાનું ચિત્ર છે. એટલે તીતી ઘોડો એ કીટક છે અને તીતી ઘોડાની અંદર એ ત્રણ ભાગની અંદર હેડ, થોરેક્સ અને એબડોમેન એમ ત્રણ ભાગની અંદર વેચાયેલું હોય છે. આ એની એક મુખ્ય કેરેક્ટર અથવા તો ગુણ રચના કહેવાય છે. અને ત્યાર પછી આપણે જોશો કે દરેક કીટકને મોટેભાગે એક જોડી અથવા બે જોડી પાંખો ઉપરની તરફ આવેલી હોય છે અને નીચેની તરફ એને કુલ છ પગ એટલે ત્રણ જોડી પગ નીચેની તરફ આવેલા હોય છે અને એ બધા જ ખંડીય હોય છે. એટલે એના પગ આપણા પગની અંદર ફક્ત ચારથી પાંચ જ ખંડ હોય છે પણ આ કીટકના પગની અંદર ઘણા બધા ખંડ આવેલા હોય છે. એટલે ગમે તેમ રીતે વાળી શકે છે તો પણ એને વાંધો આવતો નથી. એટલે આ જે કંઈ જે લક્ષણો જે આપણે કહીએ છીએ એ લક્ષણો જે પ્રાણી ધરાવતું હોય એને આપણે કીટક વર્ગની અંદર મૂકી શકીએ છીએ. હવે કીટકનો આજનો જે આપણો વિષય છે કે આ વિશ્વની અંદર માણસ ઉપર કીટક હાવી થઈ ગયું છે અને કેટલાય વર્ષોથી કેટલાય સદીઓથી આપણે એની પાછળ પડે છે તેમ છતાં પણ એનું આપણે નિયંત્રણ કરી શકતા નથી. તો એવા કયા કારણો જે છે એ કારણોને લીધે આ કીટકો આપણી ઉપર રાજ કરે છે? આપણે કીટકો ઉપર રાજ કરતા નથી પણ એ આપણી ઉપર રાજ કરે છે. તમે એ જ્યારે ખેતરમાં જઈને જુઓ તો તમને ખબર પડે કે કીટકો કેટલું બધું આપણને નુકસાન કરે છે. હવે એમની હયાતીની વાત કરીએ તો કીટક આ વિશ્વની અંદર 25 કરોડ વર્ષ પહેલાં જન્મ્યા હતા. આપણે તો આપણો જન્મ આ વિશ્વની અંદર આ પૃથ્વી ઉપર તો એ 10 લાખથી વધારે વર્ષ ના કહી શકીએ પણ આપણા પહેલાં ઘણા વર્ષો પહેલાં કીટકો આ પૃથ્વી ઉપર વિકાસ પામી ગયા હતા. અને એ રીતે નંબરની વાત કરીએ, સંખ્યાની વાત કરીએ તો એ ઘણી બધી સંખ્યાની અંદર માણસના વિશ્વમાં આપણે સંખ્યા 1 અબજ 2 અબજ 3 અબજ એ રીતે ગણીએ છીએ પણ કીટકની સંખ્યા વિશ્વમાં જુએ તો એ અગણ્ય છે, કલ્પી ન શકાય તેવી સંખ્યામાં છે. હવે ત્રીજી વસ્તુ, આ બધા મુદ્દાને લીધે એ કીટકો આપણા ઉપર રાજ્ય કરી રહ્યા છે અથવા તો આપણને ખૂબ જ રીતે હેરાન કરે એ આપણો મુખ્ય આશય છે. હવે એ બધી જ જગ્યાએ કીટકો જોવા મળે. તમે જોશો કે આ જમીનની અંદર પણ કીટકો હોય, જમીન ઉપર પણ કીટકો જોવા મળે, દરિયાની અંદર સપાટી ઉપર પણ કીટકો જોવા મળે, હવામાં પણ કીટકો ઉડતા હોય અને જ્યાં ગાડી બારે માસ બરફ પડતો હોય એ વિસ્તારની અંદર પણ આપણને કીટકો જોવા મળે. એટલે મોટે ભાગે પર્વત ઉપરથી માંડી અને બધી જ જગ્યાએ એન્ટાર્ટિકા અને રિજિયન કે રણની અંદર પણ કીટકો જોવા મળતા હોય છે. એટલે એની જે હયાતી જે છે, જ્યાં માણસ નથી રહી શકતો ત્યાં કીટક આરામથી પોતાનું જીવન અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને એ મટવા દેતું નથી. એટલે એ આ તમે જોશો, આ બધા ચિત્રો તમે જોશો કે કીટક નાનાથી માંડીને મોટા આ બધા જ પ્રકારના મોટા પ્રકારના કીટકો છે. બહુ ઝીણા નાની સાઇઝના અથવા તો નાના કીટકો પણ આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં મોટી સાઇઝમાં અથવા તો કદની અંદર પણ તમે જોશો તો મોટી સંખ્યાના કદના પણ કીટકો આ પૃથ્વી ઉપર જોવા મળતા હોય છે. હવે મૂળ વાત કરીએ કે આ જે છે આપણે કીટકનું માનવ જગત પર પ્રભુત્વની જે આપણે વાત કરીએ છીએ એ શા માટે નિયંત્રણ નહીં કરી શકતા અથવા તો આપણી પર શા માટે વર્ચસ્વ ધરાવે છે એના ઘણા બધા કારણો છે. હવે જો એક પછી એક આપણે કારણો ચર્ચીએ તો આપણને જાણવા પણ મળશે અને સાથે સાથે આપણને એમાંથી આઈડિયા પણ મળે કે આ કારણો આપણે કઈ રીતે આપણા નિયંત્રણ પગલાંની અંદર લઈએ કે જેથી કરીને ખૂબ સરસ રીતે આપણે એનું નિયંત્રણ કરી શકીએ. પહેલા મુદ્દો આવે છે કે સ્મોલ સાઇઝ એટલે નાનું કદ. કીટકનું કદ મોટે ભાગે અમુક કીટકો બાદ કરતા બાકી મોટાભાગના કીટકો કદમાં ઘણા નાના હોય છે. માણસનો 6 ફૂટનો હોય, 6.5 ફૂટનો પણ હોય પણ આ કીટકો મોટે ભાગે મિલીમીટર અને સેન્ટીમીટરમાં જ મપાતા હોય છે. હવે એના લીધે ઘણા બધા એને ફાયદા થાય છે. પહેલાં તો કે નાના કદને લીધે એની જે શક્તિ જ છે એ શક્તિ ઓછી જરૂર પડે છે. જેમ માણસ અથવા જેમ પ્રાણીનું કદ વધારે એમ એને શક્તિ વધારે જોઈએ, ખાય પણ એટલું બધું વધારે. એટલે શક્તિનો વપરાશ ખૂબ ઓછો છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે અને એ રીતે ઓછી શક્તિ ચલે. હવે બીજી આપણે અગત્યની વાત કરીએ તો એના જે મસલ્સ જે છે, સ્નાયુ જે છે, એ સ્નાયુ ખૂબ જ નાના અથવા તો યુ કેન સે ખૂબ શક્તિશાળી નાના મસલ્સ હોય છે. હમણાં એક તમને દાખલો આપું તો તમે કદાચ ચાચરનું નામ સાંભળ્યું છે, એ કીટક ગણાય છે અને એ કીટકનું જે કદ છે ફક્ત એનું મિલીમીટરમાં એના પગ ગણાય છે. 0.1 મિલીમીટર કે 2 મિલીમીટર જેટલા એના પગ હોય છે.
તેમ છતાં પણ આટલા નાના પગ હોવા છતાં પણ આ કીટક 13 ઇંચ જેટલું લાંબો કૂદકો મારી શકે છે અને લગભગ 8 ઇંચ જેટલું ઊંચો કૂદકો, હાઈજમ્પ જેને કહે છે, એ મારે છે. હવે એની સરખામણી જો આપણે માણસ જોડે કરીએ તો પહેલાંના પગ કેટલા હતા કીટકના, એ ફક્ત 0.2 મિલીમીટર કે 1 મિલીમીટર આપણે ગણીએ છીએ. જ્યારે માણસના પગ આપણે સરેરાશ 1 મીટર ગણીએ તો એની સરખામણીમાં, જો ચાચરની સરખામણીમાં એને શક્તિ બતાવી હોય તો એને ઓછામાં ઓછો 700 ફૂટ લાંબો કૂદકો મારે તો જ એ કમ્પેરિઝન કીટક સાથે કરી શકે. અને ઊંચો કૂદકો એ માણસે 450 ફૂટ મારે તો આ ચાચરની સરખામણીમાં આવે. એટલે તમે જોશો કે ઇન્સેક્ટ અથવા કીટકની અંદર કેટલી બધી તાકાત છે. ભલે એ નાનો છે પણ એના સ્નાયુઓ એવા મજબૂત છે આપણા કરતાં નાના, કે એને લીધે એ ખૂબ સારું કૂદકા મારી શકે, લાંબો કૂદકો મારી શકે, એના ઘણા બધા એને ફાયદા થતા હોય છે. એટલે મૂળ છે મ્યુટેશન, એટલે એનું ઝડપથી એનો ખૂબ જ પ્રમાણમાં વિકાસ થતો હોય છે. હવે ત્રીજી વસ્તુ, આપણે ગુરુત્વાકર્ષણની વાત કરીએ કે એ હંમેશા કદ ઉપર આધાર રાખતો હોય છે, કે ગુરુત્વાકર્ષણ જેમ કદ નાનું એમ ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી ફોર્સ જેને કહે છે, ખૂબ ઓછું. એટલે કીટક પોતાના નાના કદને લીધે એમાં આ શક્તિ ગુરુત્વાકર્ષણ ખૂબ ઓછું લાગે છે. હવે એક જ દાખલો તમને આપું કે દાખલા તરીકે આપણે ત્રીજે માળ ઉપરથી પડી જાય, દાખલા તરીકે એક્સિડન્ટ થાય તો આપણા હડકાને પગ બધા જ ભાગી જાય. પણ તમે ઘરમાં ખીને અથવા વંદાને પકડીને 7મા માળેથી તમે નીચે પછાડો અને નીચે આવીને ફરી તમે જોશો તો એ વંદો ચાલતો જ હશે અને એક પણ ભાગ તૂટતા નથી, કારણ કે એને ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ નથી, એટલે એને પછડાટ કંઈ લાગતું નથી. એટલે તમે વિચારો કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિની અંદર પણ એ બધાના અવયવો સાચવી રાખે છે. એક નાનું છોકરું 2 માળ 10 પગથિયા પડી જાય તો એને ઓછું લાગે, પણ આપણે જો 10 પગથિયા ગબડી જઈએ તો આપણા હાડકા ઉપર વધારે ગંભીર અસર. એટલે કદ ઉપર ગુરુત્વાકર્ષણનો આધાર રહેતો હોય છે અને કીટકો મોટેભાગે નાના કદના હોય છે અને નાના કદના લીધે એ ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો લાગે છે, એટલે એ પોતાનું કરી શકે છે. એટલે એ પણ એક અગત્યનું છે. અને પ્રાણવાયુની વાત કરીએ, હવે હવાની જરૂરિયાત તો આપણે બધાને હોય છે, પણ ઓક્સિજનની જરૂરિયાત કીટકની અંદર ખૂબ જ પ્રમાણમાં ઓછી છે. આપણે ઓક્સિજન હમણાં 2 મિનિટ 3 મિનિટ ઓક્સિજન ન મળે, પ્રાણવાયુ ન મળે તો આપણે તરત જ ઉપર જતા રહીએ, પણ કીટકને એવું નથી. એ ઘણી વખત એવા કીટકો જે છે કે 1-2